અચ્છા, દીકરી ક્યાં છે? હા હા, મારે પણ મોડું થાય છે, નીકળવું પડે એમ છે. જોઈ એ તો રહ્યો, ભગવાન જેવો ધન મારું થઈ રહ્યો છે, તને ખબર નહીં. પપ્પા, હું કોલેજ જાઉં છું, સાંજે પાછી આવી જઈશ. તમે આજે રોકાવાના છો ને? અરે નાના બેટા, કેમ સાંજ સુધી તો મારાથી નહીં રોકાવાય. આ તો કંપનીમાં રવિવારની રજા હતી ને, એટલે હું આવ્યો છું. અરે પાછું મારે ત્યાં પહોંચવું પડે એમ છે. પપ્પા, તમે તો બસ કંપની ની ઓફિસ ઓફિસ જ કરતા હોવ છો. તમે 2-4 દિવસની રજા લઈને અહીંયા રોકાઈ નથી શકતા? અરે બેટા, મારાથી એવી રજા મૂકીને રોકાવાય એમ નથી. આ હું કંપનીનો મોટો સુપરવાઇઝર છું, મોટી જવાબદારી છે મારી ઉપર, અને આ કામનો મને એટલો મોટો તગડો પગાર મળે છે, એની સામે મારે એવું કામ કરીને પણ આપવું પડે ને. પપ્પા, મારે એ કંઈ જોવાનું નથી. આવતા રવિવારે તમે 2 દિવસની રજા લઈને અમારી સાથે અહીંયા રોકાશો એટલે રોકાશો બસ. અરે પણ બેટા, એ બધું કઈ રીતે શક્ય થાય તું સમજ? હું કઈ સમજવાની નથી, તમારે આવતા રવિવારે અહીંયા 2 દિવસ રોકાવાનું છે. સારું, 2 દિવસની રજા મૂકીને આવીશ બસ. હા બસ, સારું, તો હું હવે કોલેજે જઉં છું, સાંજે પાછી આવી જઈશ. હા, સાચવીને જજો બેટા. હા પપ્પા, બાય બાય. સાંભળ્યું ને તમે આશાએ હું કીધું? હવે આવતા રવિવારે તમને રજા પાડીને 2 દિવસ રોકાવાનું કીધું છે, તો એ રીતે રજા પાડવી પડશે તમારે. હા તો કાંઈ વાંધો નહીં, હું અત્યારે મારા કામે જાઉં ને, ત્યાં હું થોડોક વધારે ટાઈમ ભરી અને થોડુંક કામ ખેંચી લઈશ, જેથી કરીને આપણને તકલીફ ન પડે, અને બને ત્યાં સુધી છે ને હું 2 દિવસની રજા લઈને જ આવીશ. પણ બધું મારાથી પહોંચાઈ જાય ને તો સારું, બધું થઈ જશે. અને જો તમે 2 દિવસ રજા પાડીને ઘરે નહીં આવો ને, તો આ તમારી દીકરી છે ને આશા, એ તો એને મન જેવો મોગો ચડી જશે અને એટલું ખોટું લાગશે. ના ના, તું ચિંતા ન કર, હું ગમે એમ કરીને આવતા અઠવાડિયામાં 2 દિવસની રજા મૂકીને આવીશ જ. ઠીક, હવે મારે મોડું થાય છે, અને હું જાઉં અને તૈયાર થઈને આવું છું, પછી હું પણ નીકળી જાઉં. હા ત્યારે સરલા, હવે હું જાઉં છું અને આવતા રવિવાર પાછો આવીશ. હમને આમ કેટલા દી સુધી આવું હાલશે? એક દિવસ તો આ દીકરીને ખબર પડવાની જ છે ને. હા તારી વાત તો બરાબર છે, પણ હવે મને એ વાતની ચિંતા થાય છે. પણ હવે આ બધું કામ કર્યા વગેરે છુટકારો નથી, અને આ જે હું મહેનત કરું છું ને, એ કોના માટે? મારી દીકરી માટે. કાલે મારી દીકરી મોટી સાહેબ બની જશે, નોકરીએ ચડી જશે, પછી તો મારે આ કામ ક્યાં કરવાનું છે? હવે થોડોક સમય જ છે, એટલે હાચવી લેજે, કોઈને ખબર ન પડે. હા, એની પાછી તમે નહીં કરતા, પણ તમે તમારું ધ્યાન રાખજો. સારું, ઘરનું ધ્યાન રાખજે અને આશાનું ધ્યાન રાખજે. મારી દીકરીને કોઈ તકલીફ ન પડે ને, એનું ખાસ કાળજી લેજે તું. અને એક વાત તો એ કે તારી 6 મહિનાથી સગાઈ થઈ ગઈ ને, તે હજી તારા ફિયાન્સે મને મળાવ્યો નથી. એમ નહીં, હું કઈને મળીશ તો શું ખાઈ જવાની છું? અરે યાર, એવું નથી, તું કેમ આવું વિચારે છે? એમાં એવું છે ને કે રાહુલ ને છે ને બસ ઓફિસનું કામ જ હોય છે, અને હોય છે સન્ડેના દિવસે ફ્રી, તો સન્ડેના દિવસે આપણે મળવાનું નથી થતું. અરે પણ એવું થોડું ચાલે, તારા માટે એને ટાઈમ તો કાઢવો પડે ને. અને એમ પણ તું મારી ફ્રેન્ડ છે, કઈ દુશ્મન નથી, એટલે કહું છું. અરે હા, હું સમજુ છું તારી વાત ને. આ રાહુલ છે ને એકદમ મારા પપ્પા જેવો છે. મારા પપ્પા પણ બસ આખો દિવસ ઓફિસ ઓફિસ ને ઓફિસ જ હોય છે, તો સેમ આ પણ એમ જ છે. આશા, તું જ્યારે હોય ત્યારે એમ કહેતી હોય કે મારા પપ્પા તો બહુ મોટી નોકરી કરે છે, આમ છે તેમ છે, કામમાં જ હોય, પણ તે તારા પપ્પાને ક્યારેય મને બતાવ્યા તો નહીં. અરે પણ તું એમાં એટલું ખોટું શું લગાડે છે? તારે મારા પપ્પાને જોવા છે તો હમણાં જ તને મારા પપ્પાનો ફોટો બતાવી દઉં, અને રહી વાત રાહુલની, તો ચાલ આપણે એની ઓફિસે જઈને છે ને મળી લઈએ. તું શું કહું છું, આપણે ટાઈમ વેસ્ટ નથી કરવો, તું રસ્તામાં જ મને તારા પપ્પાનો ફોટો બતાવી દેજે. હા, અને આપણે સીધા ઓફિસ પર જઈએ. ઠીક છે, ચોક્કસ, ચાલ.
તમારા પપ્પાનું કહે છે ને, જો અરે વાહ, તારા પપ્પા તો કોઈ કંપનીના મેનેજર હોય એવું લાગે છે. ના ના, મેનેજર તો નથી, પણ એ કંપનીના બોસે મારા પપ્પાને એકદમ મેનેજર જેવું જ કામ આપ્યું છે. અરે વાહ, ચલો હવે જઈએ. અરે ના ના રાહુલ, આ મારી ફ્રેન્ડ છે રીના, અને રીના આ છે રાહુલ. હાય. હું શું કહું છું આશા, તમારે લોકોને કઈ કામ હતું કે પછી? અરે નહીં નહીં, કઈ કામ નહોતું. બસ રીના કે દિવસથી પાછળ લાગી હતી કે તું તો મારા જીજાજીને મતલબ તમને મલાવતી જ નથી, એટલા માટે લાવી છું. એવું છે એમ છે, મને તો એવું થયું કે તમારે લોકોને કઈ કામ હશે એટલે આવ્યા છે. અરે જીજુ, આ ઓફિસ સિવાય પણ કઈ જિંદગી હોય છે? અને એક જ તો જિંદગી છે તમારી, આ બિચારી ઉપર થોડુંક તો ધ્યાન આપો. અરે અરે અરે, આશા તારી ફ્રેન્ડ તો ભડકી ગઈ. હા તો ભડકે જ ને, તમારી સગાઈને 6 મહિના થઈ ગયા, બિચારીને 6 વખત પણ બહાર નથી લઈ ગયા. હા હા ભાઈ હા, લઈ જઈશ તારી ફ્રેન્ડને હું બહાર ફરવા લઈ જઈશ. અચ્છા તો ક્યારે લઈ જશો? બે છોકરા થઈ જાય પછી? અને તું સાની હશે છે, આની જેમ કઈ બોલતા શીખ. શાંત થાવ. ચલ હું તમને પ્રોમિસ કરું છું કે આજ પછી દર સન્ડે હું આશાને ફરવા લઈ જઈશ. અરે એ પણ આખો દિવસ. તો આશા, હવે ફાઇનલ, હવેથી તને જીજુ એવરી સન્ડે ફરવા લઈ જશે, અને ના લઈ જઈને તો તું મને ફોન કરજે. પછી જો ચોક્કસ. હવે જો મને એવું કીધું કે નહીં આજે ઓફિસનું વર્ક છે, આજે આ ક્લાયન્ટ્સ આવવાના છે, તો હું છે ને સીધો તને જ કોલ કરીશ. આ તો સારું થયું ને કે હું રીનાને અહીંયા લઈને આવી. ફાઇનલી મારે તો દર સન્ડે મસ્ત ફરવાનું મળી ગયું હે ને? હા સારું સારું, હવે તમે લોકો વાતો જ કરતા રહેશો. હા બહારથી આવ્યા છો તો નાસ્તો કરીને આવ્યા છો? બાકી જી હવે તો અમે તમારી ઓફિસ પર આવ્યા છીએ, તો નાસ્તો પણ તમે જ કરાવશો ને? હવે તમે લઈ જાઓ તો જઈએ, નહીતર બેઠા રહીએ બીજું શું. હા હા, તો હવે એમાં પૂછવાનું હોય. ચલો જઈએ. મમ્મી મારે લેટ થઈ છે, હવે કેટલી વાર છે? લે લાવી પણ. હાલે તું ગરમ છે ઢોળાઈ ની. હા કેટલું લેટ કરીને એક વાજે તું મોડું ઉઠી એમાં મારો વાર? હા હું શું કહું છું, કાલે રવિવાર છે તો પપ્પા આવશે ને? હા બેટા, તાર પપ્પા કહીને તો ગયા છે જો શેઠ રજા આપશે ને તો એ વહી આવશે. અને નહીં રજા આપે તો? તારા પપ્પા કોશિશ કરશે કે રજા લઈને આવે બરાબર. અરે બીજું કે, તારું ભણવાનું કેવું હાલે? મારું ભણવાનું ઓકે ચાલે છે, ને મમ્મી તમે છે ને વાત બદલાવવાની કોશિશ ના કરો. મેં કે વાત બદલાવવાની કોશિશ કરી? પપ્પા આવશે ને? જો બેટા, તારા પપ્પા ઉપર 200 માણસની જવાબદારી, રજા આપશે તો આવી જશે. તને કેટલી વાર કીધું? મમ્મી એમના ઉપર 200 માણાની જવાબદારી છે હું સમજું છું, પણ એને આપણું પણ જોવાનું હોય ને. એ ગયા ત્યારે જ કહીને ગયા હતા ને કે હું રવિવારે આવીશ, તો શું એક દિવસનો ટાઈમ ના મળે પપ્પાને? એ તારા માટે રજા પાડીને આવશે, તને હા પાડીને તો તું કેમ નથી સમજતી? અને આમ પણ તું કઈ નાની છો, તું કેટલી ડાય છો મારી દીકરી, તારા પપ્પાની લાડકી એની બધી વાત માનસ તો પછી તને એટલી તો ખબર છે ને કે તારા પપ્પા આવવાના છે, તો વારે વારે વાતને હું કરવા પૂછ્યા કરસ? મને મારે તમારી સાથે કોઈ વાત જ નથી કરવી. જો બેટા, સમજે ને વાત વાતમાં આમ ખોટું ન લગાડાય, તને ખબર છે ને આ બધી મહેનત તારા પપ્પા કોના માટે કરે છે? તારા માટે. અને તને કઈ પણ વસ્તુની જરૂર પડી હોય ને તો ફટ કરતાના પૈસા તને આપે, અને તારે જે જરૂરિયાત વસ્તુ હોય તો જડ દઈને લઈ આવીશો. આવું ક્યારે થાય? જ્યારે તારા પપ્પા મહેનત કરે, મહેનત કરીને ઘરે આવીને પૈસા તને આપે, તો તારે વિચારવું પડે ને બેટા. અને આમ જો, હવે તારે કોલેજ જવાનું મોડું થાય છે, ફટાફટ ચા પી લે, આમ આમ ઠંડી થઈ ગઈ, મારું કામ પતાવ.
ગિરીશ એક વાત કહું? હા બોલ. આશાને તમે ક્યાં સુધી છેતરતા રહેશો? તમે મોસીનું કામ નહીં પણ નોકરી કરો છો, એવો દેખાડો તમે ક્યાં સુધી કરતા રહેશો? દેખાડા કરવા પડે એમ છે સરલા, આ દેખાડા કરવા પડે એમ છે. તને તો ખબર છે ને કે આશા જ્યારે નાની હતી ત્યારે મને એક જગ્યાએ મજૂરી કામ કરતા જોઈ ગઈ હતી. હું રેતીના તગારા ઉપાડતો હતો ને, આવી કાળી મજૂરી કરતા મને જોઈ ગઈ હતી ત્યારે આશા કેટલી દુઃખી થઈ હતી. બિચારી 4-5 દિવસ સુધી રોયા કરી હતી. તું વાતને સમજ, મારી દીકરી આશાને મારા પ્રત્યે બહુ જ પ્રેમ છે, બહુ જ લાગણી છે. તે મને જરાય દુઃખી નથી જોઈ શકતી. હું કાળી મજૂરી કરું ને એ પણ નથી જોઈ શકતી. એટલે સરલા, આ બધા દેખાડા તો શરૂ રાખવા જ પડશે. બસ આ બધી બનાવ બન્યો ને ત્યારથી જ મેં નક્કી કરી નાખ્યું હતું કે હું આવું નાટક કરીશ જેથી કરીને મારી દીકરીને એવું લાગે કે મારા પપ્પા તો બહુ મોટા મેનેજર છે, બહુ મોટી કંપનીમાં નોકરી કરે છે. એટલે હું મારી દીકરીને ખબર નથી પડવા દેતો કે હું ફૂટપાથ ઉપર બેસીને જ મોચી કામ કરું છું. તમે ક્યાં સુધી આવી રીતે આશાના મોઢે ખોટું બોલતા રહેશો? ક્યાં સુધી આ વાતને છુપાવશો? એક ના એક દિવસ તો આશાને આ વાતની ખબર પડવાની જ છે ને. 15 વર્ષ થઈ ગયા આ વાતને, આજ સુધી મેં મારી દીકરીને આ વાતની ખબર નથી પડવા દીધી. અને હવે આપણે એટલું બધું નાટક નથી કરવાનું. હવે તો જો નહીં, બહુ તો 6-7 મહિનાની જ વાર છે. હવે આટલા સમયમાં તો આપણી દીકરીના લગ્ન થઈ જશે, એને સારી એવી નોકરી મળી જશે ને આપણી દીકરી સાસરે જતી રહેશે. મારા બધા સપના પૂરા થઈ જશે અને મારું નાટક પણ અહીંયા પૂરું થઈ જશે. એટલે છે ને, તું ગમે એમ કરીને તું મન મક્કમ રાખજે, આશાને ખબર ના પડે. હું કોશિશ તો એવી જ કરીશ કે આશાને આ વાતની ખબર ના પડે. ને બસ, હવે તો આશાના લગ્નની તૈયારી કરવી પડશે, એના માટે અમુક વસ્તુ પણ લેવી પડશે ને. હા, મેં રાત દિવસ મહેનત કરી, કામ કરી કરી એક એક રૂપિયો જોડ્યો છે. કોની માટે? મારી દીકરી આશા માટે. જિંદગીમાં મેં એવું જ વિચાર્યું કે જે કાળી મજૂરી ના મહેનત મારે કરવી પડે ને એ મારી દીકરીને ન કરવી પડે. આશીર્વાદ છે. એવા કોઈ માવતર નથી હોતા કે જે વેઠું એને આપણે કરીને એ આપણા સંતાનોને કરવી પડે, પછી તો એના ભાગ. હા સરલા, અને બીજી એક વાત તને કહી દઉં કે આ ઘર છે ને ભાડાનું છે, એની પણ આશાને ખબર ના પડવી જોઈએ. આશા એક વખત ભણી અને નોકરીએ ચડી જાય અને સાસરે જતી રહી ને, પછી આપણે આપણા લાયક કોઈક નાનું એવું ઝૂંપડા જેવું ઘર ગોતી અને રહેવા જતા રહીશું. ત્યાં સુધી છે ને ગમે એમ કરી તું જોજે, હો મારી દીકરીને આ વાતની ખબર ન પડે. તમે ચિંતા ન કરો, આશાને આ વાતની કઈ ખબર નહીં પડે. બને ત્યાં સુધી હું કઈને ભનક નહીં લાગવા દઉં. હા, હવે તું ચા બનાવી આવજે મારા માટે. આશાના પપ્પા લાગે છે, પણ એ દિવસે તો આશાએ જે ફોટો બતાવ્યો હતો એમાં તો એમણે સૂટ ને એવું પહેરેલું હતું, અને આશા તો એમ કહેતી હતી કે એના પપ્પા તો નોકરી કરે છે અને તો અહીંયા કઈ મોચી કામ કરતા હોય એવું લાગે છે. હેલો આશા, તું ક્યાં છે? હા, હું કોલેજ જવા નીકળું છું, પણ શું હતું બોલ ને. ઓકે, તું પહેલા જલ્દી અહીંયા જવાહર રોડ પર આવી જા ને. છે એક જવાહર રોડ પર? કેમ, ત્યાં શું છે? અરે તું આવ તો ખરી, બહુ ઇમ્પોર્ટન્ટ કામ છે. ઠીક છે, ચાલ હું હમણાં આવું છું. Thank you.
ભગવાન, આ બધું શું છે? આશા, તું તો કહેતી હતી ને કે તારા પપ્પા કઈ નોકરી કરે છે. તારા પપ્પા તો અહીંયા મોચીનું કામ કરે છે. હું બધું સમજી ગઈ છું રીના, બધું સમજી ગઈ છું. મારા પપ્પા મોચી કામ કરે છે એ જોઈને મને દુઃખ ના થાય ને, એટલા માટે એ જૂઠું બોલતા હતા કે એ કોઈ કંપનીમાં નોકરી કરે છે. પણ રીના, તું એક કામ કર, મારે મારા પપ્પાનું એ જૂઠ હવે જૂઠ જ રહેવા દેવું છે. હું એમની સામે જઈશ ને તો એ શરમાઈ જશે, ફોટા પડી જશે. તું એક કામ કર, મારું ચપ્પલ લઈને એમની પાસે સંધાવા જા અને એક પટ્ટી સાંધવાના તું એમને 100 રૂપિયા આપી દેજે. આ તું શું કરી રહી છે? હવે છે ને મારે મારા પપ્પાને આવી રીતે જ મદદ કરવી છે. તું આ મારા હવે ચપ્પલ લઈને જા, તું એને એક પટ્ટી સાંધવાના 100 રૂપિયા આપી દેજે. મારે મારા પપ્પાને હવે આવી રીતે જ મદદ કરવી છે. અંકલ, આ ચપ્પલ સાંધી આપો ને. હા, લાવ. હમણાં કરી આપો, બે ખીલી મારવી પડશે. લે બેટા, 10 રૂપિયા આપવાના. અરે બેટા, આ સોની નોટ મારી પાસે છૂટા નથી. ના, રાખો. અરે પણ ના ના, રાખો, બાંધો નહીં. અરે બે ખીલી મારવાના 100 રૂપિયા બેટા. અરે વાત તો સાંભળ. રીના, આજે તું પાછી જા અને પાછા આ ચપ્પલ પપ્પા પાસે સંધાયો અને આ એને 100 રૂપિયા આપી દેજે. આશા, તું છેલ્લા 10 દિવસથી મને આ ચપ્પલ સંધાવા મોકલે છે અને રોજે 100 રૂપિયા આપે છે. પહેલાં તું મને એ કે આ પૈસા કાઢે છે ક્યાંથી? તું તો તારા જ ઘરના પૈસા તારા જ પપ્પાને આપે છે. અરે ના રીના, હું પાર્ટ ટાઈમ ટ્યુશન ક્લાસ ચલાવું છું અને એમાં જે મને ઇન્કમ થાય છે ને એ પૈસા હું પપ્પાને આપું છું. પણ આશા, તારા પપ્પા રોજ મને પૂછે છે કે તું મને આ 10 રૂપિયાની જગ્યાએ 100 રૂપિયા શું કામ આપે છે, તો મારે એને શું કહેવું? તું એમને કઈ જવાબ ના આપતી, બસ તું આ પૈસા એમને આપી દે છે. અંકલ, લે બેટા. હેલો. અરે બેટા, આ તું મને રોજ 10 રૂપિયાના બદલે 100 રૂપિયા શું કામ આપે છે? રાખી લો ને અંકલ. અરે અરે, ઉભી રહે બેટા, ઉભી રહે. તો આ મારી મજૂરી આ ચપ્પલ સાંધવાની 10 રૂપિયા જ થાય છે. તું રોજે આવે છે ને રોજે મને 100 રૂપિયા આપી જતી રહે છે. તું મારી ઉપર આટલી દયા કેમ ખાય છે બેટા? તું શું મને ભિખારી સમજે છે? ના ના અંકલ, એવું નથી. તો પછી તું મને 100 રૂપિયા?
મારી સામે શું કામ આવું ખોટું બોલ્યા? હા, આવું નાટક કરવાનું કારણ શું હતું? બેટા, તું જ્યારે 7 વર્ષની હતી ને, ત્યારે તું મને મજૂરી કરતા જોઈ ગઈ હતી, અને આ બધું જોઈને તું બહુ દુખી થઈ ગઈ હતી. તું 4 દિવસ સુધી રોઈ હતી. તો પછી બેટા, આ એ સમયે તું તારા બાપને આવી કાળી મજૂરી કરતા જોઈ નહોતી શકી. તો આ ફૂટપાટ ઉપર બેસીને આવું મોચી કામ કરતા થોડી તું તારા બાપને જોઈ શકે. બસ એટલા માટે જ હું આ શહેરથી 20 કિલોમીટર દૂર જઈને આ બધું કામ કરતો હતો, જેથી કરીને તું મને જોઈ ના શકે. પપ્પા, તમે મારું આટલું બધું ધ્યાન રાખો છો, મારી આટલી પરવાહ કરો છો. પપ્પા, તમે દુનિયાના બેસ્ટ પપ્પા છો ખરેખર. આજે હું તમારી પાસે એક વસ્તુ માંગું, તમે આપશો? પપ્પા ના નહીં પાડતા. મેં આજ સુધી તમારી પાસે બીજું કંઈ નથી માંગ્યું. બેટા, તારા નાનપણથી લઈને અત્યાર સુધી મેં જે કાંઈ પણ બધું કર્યું ને, એ તારા માટે જ કર્યું છે. માંગી લે બેટા. અરે, તું મારો જીવ પણ માંગે ને તો હું હસતા મોઢે આપી દઈશ. પપ્પા, મારા દરેક જન્મમાં તમે જ મારા પપ્પા બનીને આવજો. દરેક જન્મમાં તમે જ મારા બાપ જોઈ છો.